વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે અમારી ચેનલમાં આપણે આ વિડીયોમાં ધોરણ નવ સામાજિક વિજ્ઞાન જાન્યુઆરીમાં લેવાયેલી એકમ કસોટીનું આજે આપણે સોલ્યુશન જોઈશું આ વિડીયોને શરૂ કરતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાઇક કરવાનું અને શેર કરવાનું ના ભૂલતા અને બે લાઇકનને દબાવવાનું પણ ના ભૂલશો કારણ કે નવી નવી અપડેટ જે આવશે ચેનલ ઉપર એ તમને ત્યાંથી જ મળશે તો વિભાગ એ સામાજિક વિજ્ઞાનની શરૂઆત કરીએ તો પહેલાનો આન્સર છે પંડિત જવાહરલાલ નહેરુ બીજાનો આન્સર છે ખોટો ત્રીજો ઓક્ટોમ્બર હીટ ચોથાની વાત કરીએ તો આયુર્વેદમાં લગભગ બે હજાર ઔષધીય વનસ્પતિનું વર્ણન કરેલ છે પાંચમાની વાત કરીએ તો એકવીસ માર્ચ વિશ્વમાં પર્યાવરણ દિવસ ખોટું છઠ્ઠાની વાત કરીએ તો ભારત દેશના પડોશી દેશો જોઈએ તો બાંગ્લાદેશ ચીન પાકિસ્તાન નેપાળ બર્મા ભૂતાન અફઘાનિસ્તાન સાત લોકશાહીમાં ચૂંટણીઓ દ્વારા લોકો પોતાના પ્રતિનિધિઓને દેશના શાસન કરવાથી સત્તા આપે છે એ પ્રતિનિધિઓના શાસનથી નાગરિકોને સંતુષ્ટ થાય તો જ તેઓ તેમને ફરીથી ચૂંટે છે નહીં તો તેમના સ્થાને બીજા પ્રતિનિધિઓને ચૂંટે છે લોકશાહીમાં રાજકીય પક્ષોને અને ઉમેદવારોને લોકોનું સમર્થન ચૂંટણીઓ દ્વારા જાણી શકાય છે છે જ રીતે પ્રશ્નનો જવાબ ચાર વિભાગ શિયાળો ઉનાળો ચોમાસું અને પાછા ફરતા મોસમી ઋતુઓ એવી જ રીતે પ્રશ્ન નંબર નવ જંગલનું પર્યાવરણીય મહત્વ તો એ તમને મળશે જંગલ વાતાવરણને ઠંડુ રાખતી વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે જંગલો વાતાવરણમાં ભેજ પસરાવી આબોહવા વિશે બનતી અટકાવે છે જંગલો હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ જેવા હાનિકારક વાયુનું શોષણ કરી પ્રાણદાયી ઓક્સિજન વાયુ આપે છે નદીઓમાં આવતા પૂરને નિયંત્રિત કરવા માટે જંગલો ખૂબ જ ઉપયોગી છે તે પવન અને વરસાદથી થતું જમીનનું ધોવાણ અટકાવે છે તે રણને આગળ વધતું અટકાવી ફળદ્રુપ જમીનોનું રક્ષણ કરે છે એવી જ રીતે જંગલો ભેજ સંગ્રહી રાખે છે અને ભૂમિગત જળને જાળવી રાખે છે જંગલો પ્રદૂષણમાં ઘટાડો કરે છે અને પર્યાવરણમાં સંતુલા જાળવી રાખે છે તે કુદરતી સૌંદર્ય વધારો કરે છે તે હવાને શુદ્ધ રાખે છે તે વન્યજીવ સૃષ્ટિને કુદરતી રહેઠાણ પૂરું પાડે છે જંગલો સાહસિક પ્રવાસોની પ્રવૃત્તિઓ માટે પણ આદર્શ ક્ષેત્રો છે તો એવી જ રીતે આગળ જોઈએ આપણે તો જંગલોના વિનાશના કારણો કયા કયા છે તો દેશોનું વસ્તી વધારો ઉદ્યોગ અને શહેરોના રહેણાંક વિસ્તારોથી દૂર લઈ જવાની નીતિ શહેરીકરણ અને ઉદ્યોગીકરણ નવી વસાહતો અને રહેઠાણોનું સ્થાન બહુ ઉદ્યોગ યોજનાઓ નહેરોનું નિર્માણ રેલવે સડકો અને હવાઈ મથકોનું નિર્માણ ઇમારતો અને બળતણ માટે લાકડા મેળવવાની પ્રવૃત્તિ ઝૂમ પદ્ધતિની ખેતી જંગલવાસીઓને ગરીબી ઇમારતી લાકડાની વધી રહેલી ચોરી આ ઉપરાંત દાવાનળ જંગલ વિનાશનું કારણ ગણી શકાય છે એવી રીતે વિભાગ સી વાત કરીએ તો નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો લશ્કરી જૂથો નોટા સિયાટો અને વારસો કરાર વિશે માહિતી આપો તો નોટા સોવિયત યુનિયન અને તેના સામ્યવાદને અંકુશ કરવાના ઉદ્દેશથી એપ્રિલ ઓગણીસો ઓગણપચાસમાં અમેરિકાની પ્રેરણા અને નેતૃત્વ હેઠળ ઉત્તર એટલાન્ટિક મહાસાગરના કિનારે આવેલા પશ્ચિમી લોકશાહી દેશોનું એક લશ્કરી સંગઠન રચવામાં આવ્યું છે તે નાટો છે એવી જ રીતે સિયાટો ઇંગ્લેન્ડ અને અમેરિકાએ દક્ષિણ પૂર્વ એશિયાનો સામ્યવાદી વિસ્તારવાદ સામે રક્ષણ કરવા માટે ઈસવીસન ઓગણીસો ચોપ્પનમાં સિવાટો નામના લશ્કરી જૂથની રચના કરેલી છે વારસો કરારની વાત કરીએ તો અમેરિકાની પ્રેરણા અને નેતૃત્વ હેઠળ રચાયેલા નાટો અને સિયાટો લશ્કરી જૂથોના વધતા જતા પ્રભાવને અટકાવવા તેમની વિરુદ્ધ સોવિયેત યુનિયનની નેતાગીરીની નીચે યુરોપના સામ્યવાદી દેશોને વારસો કરાર નામના લશ્કરી જૂથની રચના કરી આલ્બેનિયા બલ્ગેરિયા જેવિયા પૂર્વ જર્મની હંગરી પોલેન્ડ રશિયા વગેરે લશ્કરી હતા રીતે આગળ જોઈએ તો વાળી ચળવળ વિશે ટૂંક નોંધ લખો દ્વિતીય વિશ્વયુદ્ધ પછી સ્વતંત્ર થયેલા કેટલાક નવોદિત રાષ્ટ્રીય પરસ્પર વિરોધી બે સત્તા જૂથો અને લશ્કરી જૂથો સાથે જોડાયેલા નહીં આમ વિશ્વના કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથ નહીં જોડાયેલા જે લોકો હોય તેને બિન જોડાણવાદી નીતિ કહે છે ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ અહમદ સુકર્ણો ઇજિપ્તના રાષ્ટ્રપતિ જમાલ અબ્દુલ નાસર અને યુગુસ્લોવેકિયાના રાષ્ટ્રપતિ માર્શલ ટીટોએ બિન જોડાણવાદી નીતિને સફળ બનાવવામાં અમૂલ્ય ફાળો આપ્યો હતો ઈસવીસન ઓગણીસો પંચાવનની વાત કરીએ તો ઇન્ડોનેશિયાના બાંડુંગ ખાતે તટસ્થ રાષ્ટ્રોની પરિષદ યોજાઈ આ પરિષદમાં તટસ્થ રાષ્ટ્રોના સંગઠનનું માળખું અને ભાવિ કામગીરી નક્કી કરવામાં આવ્યા હતા ઈસવીસન ઓગણીસો એકસઠમાં જોઈએ તો બેલગ્રેડ ખાતે યોજાયેલ પરિષદમાં બિન જૂણાવાદી આંદોલન નોન એલેટમેન્ટ મુમેન્ટ સંસ્થાની વિધિ સ્થાપના થઈ અને પંડિત જવાહરલાલ નહેરુના નેતૃત્વ હેઠળ ભારત બિન જોડાણ વિદેશી નીતિ અપનાવી તેમજ બિન જોડાણવાળી ચળવળને અમૂલ્ય નેતૃત્વ પૂરું પાડ્યું હતું આવી જ રીતે ચૂંટણી પંચ ભારતીય રાષ્ટ્રપ્રમુખ પંચના અધ્યક્ષ અને અન્ય સભ્યોની નિમણૂક કરે છે તો ભારતના સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન નિયમન અને નિરીક્ષણ ચૂંટણી પંચ કરે છે તે એક સ્વતંત્ર અને સ્વયત્ત સંસ્થા છે ચૂંટણી પંચ રાષ્ટ્રપ્રમુખ ઉપરાષ્ટ્રપ્રમુખ સંસદ રાજ્યોની ધારાસભ્યોની ચૂંટણીઓ વ્યવસ્થા કરે છે અને ચૂંટણી અંગે તમામ જવાબદારી પણ કોણ સંભાળે છે ચૂંટણી પંચ સંભાળે છે તો એ તમારી સામે આ ક્વેશ્ચન દેખા રહ્યો છે રાજકીય પક્ષો પણ એમાં ઘણું મહત્વનો ભાગ ભજવે છે એવી જ રીતે છેલ્લો એક પ્રશ્ન સંસદીય લોકશાહી અને પ્રમુખીય લોકશાહી વિશે સમજાવો તો લોકસભામાં સ્પષ્ટ બહુમતી ધરાવતા નેતાઓને રાષ્ટ્રપ્રમુખ વડાપ્રધાન તરીકે ચૂંટે છે એવી જ રીતે રાષ્ટ્રના વડા પ્રમુખને પ્રજા સીધી રીતે ચૂંટે છે બાકીના મુદ્દાઓ તમારી સ્ક્રીન ઉપર દેખા રહ્યા છે જે આ પ્રશ્નનો આન્સર છે તો તમે અમારી ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ તમારો આભાર તમે અમારો વિડીયો સંપૂર્ણ જોયો એટલા માટે